phi equal to WRT upon MV. આપણે આપી દીધું છે, બાકીનું બધું આપણે શું ગણતવાનું છે, એના માટે આણ્વીય દળ છે પોલિમરનું ગોતવાનું છે. જો પાણી માટે ડેલ્ટા વેપોરાઇઝેશનનું મૂલ્ય 540 કેલરી ગ્રામ ઇન્વર્સ હોય તો KB છે એ ખાલી જગ્યા થશે, આરનું મૂલ્ય આપણને આપી દીધું છે. તો આમાં હીટ ઓફ પેટર્ન જે છે એનું તમારે લેટન તમારે આવી ગયું છે ફિઝિક્સમાં, અને આ સૂત્ર એક ખાસ નવું છે, પૂછાયું છે એટલે ખાસ યાદ રાખજો, ન હોય તો મોડ્યુલમાં છે એ મેં પ્રિન્ટ કરેલા આપેલું જ છે, એમાં બોક્સ કરી દેજો. KB ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા આવશે, આર ઇન્ટુ TB સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા વેપોરાઇઝેશન. અહીંયા આર છે એની વેલ્યુ આપણે કેટલી લેવાની કીધી છે ક્વેશ્ચનમાં 2, TB છે એટલે પાણીનું ઉત્કલન બિંદુ આપણે કેટલું લઈએ છીએ 373.15, એનો શું થશે સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા વેપોરાઇઝેશન. બાષ્પાઇન એન્થલ્પીનું મૂલ્ય કેટલું આપ્યું છે 540, સોલ્વ કરીએ એટલે કેટલું આવશે 0.515. શુદ્ધ અવસ્થામાં બે પ્રવાહી A અને B ના દબાણો P0A અને P0B છે. જો પ્રવાહી મિશ્રણનું કુલ દબાણ 200+215 XB mmHg હોય તો P0A અને P0B અનુક્રમે છે એ ખાલી જગ્યા થશે. તો એના માટે આપણી પાસે સૂત્ર છે P કુલ બરાબર P0A પ્લસ P0B માઇનસ P0A ઇન્ટુ XB. આખો નવો જ કોન્સેપ્ટ લીધો છે એ લોકોએ. પી કુલ આપણને આપી દીધું છે, પી ટોટલ આપી દીધું છે, કેટલું આપ્યું છે 200+215 XB બરાબર P0A પ્લસ પી ઇન્ટુ P0B માઇનસ P0A ઇન્ટુ શું થશે XB. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકાય P0A છે એની કિંમત છે એ કેટલી થશે 200. તો અહીંયા P0A બરાબર છે એ કેટલું થશે 200, અને આ જે કિંમત છે એ 215 XB બરાબર P0B માઇનસ P0A ઇન્ટુ શું થશે XB. અહીંયા કિંમત મૂકી દઈએ P0Aની અને સોલ્વ કરીએ એટલે કોની કિંમત મળી જશે XB. HgI2 અને KI ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી K2HgI4 બનાવે છે. હવે જો જલીય KI ના દ્રાવણના અલ્પ પ્રમાણમાં HgI2 ઉમેરવામાં આવે તો અહીંયા જે છે સુયોજન થશે, બે ભેગા થાય એટલે શું બનાવશે K2HgIO4 ભેગા થઈને બનાવે છે, અને સુયોજન થાય એટલે ઠાર બિંદુ છે એની અંદર છે એ શું થશે વધે છે. નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં સોડિયમ કાર્બોનેટ બનાવવાની સોલ્વે પદ્ધતિ સાથે સંકળાયેલ નથી? તો આની અંદર જે છે કેલ્શિયમ CO2 અને NaOH સાથે પ્રક્રિયા થાય એવું સોલ્વે પદ્ધતિના એક જ તબક્કામાં આવતું નથી. Li2CO3 ના વિઘટનથી મળતી નીપજ કઈ છે? તો Li2CO3 નું આપણે વિઘટન કરીએ તો Li2CO3 ગીવ્સ Li2O પ્લસ કયું આવશે CO2. તો આન્સર છે કયું આવશે A. લિથિયમને હવામાં ગરમ કરતા નીચેના પૈકી શું બને છે? તો લિથિયમને હવામાં ગરમ કરતા લિથિયમ ઓક્સાઇડ Li2O અને નાઇટ્રોજન સાથે જોડાય તો લિથિયમ નાઇટ્રાઇડ Li3N બનશે. નીચેના પૈકી કયું દ્વિક્ષાર બનાવતું નથી? તો Li છે ખૂબ નાનું છે એનું કદ એટલે દ્વિક્ષાર છે બનાવતું નથી, ડબલ સોલ્ટ છે બનાવતું નથી. સોડિયમ એ સામાન્ય રીતે +2 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતો નથી, કારણ કે સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે કેટલો થશે 11. તો એની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ સોડિયમની પરમાણુ ક્રમાંક 11, તો એની અંદર ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6 3s1. તો એક ઇલેક્ટ્રોન સેલાઈથી દૂર કરી નાખશે એટલે સેમાં રૂપાંતર થઈ જશે Na+ 1s2 2s2 અને 2p6. તો આની પ્રથમ આયનીકરણ એન્થલ્પી ઓછી છે પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થલ્પી છે એ કેવી થશે વધારે. 58.5 ગ્રામ NaCl અને 180 ગ્રામ ગ્લુકોઝ 1000 ml પાણીમાં સ્વતંત્ર રીતે દ્રાવ્ય થાય છે તો મળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં ઉન્નયનના આધારે સાચું વિધાન છે એ પસંદ કરો. તો બંને માટે આપણે છે મોલાલિટી શોધીએ તો મોલાલિટી છે બરાબર કયું સૂત્ર આવશે, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામ. તો બંને માટે મોલાલિટી સેમ આવે છે. તો હવે આપણે કોને ધ્યાનમાં લેવું પડશે, એન્ડ ડેલ્ટા TF બરાબર IKB ઇન્ટુ M. તો એમનું મૂલ્ય સમાન છે તો હવે કોના ઉપર આધાર રાખશે? આઈ.
તો આઈ છે વન્ટ ઓફ અવયવ, NaCl છે તો એની અંદર આઈની કિંમત બે આયન ઉત્પન્ન કરે એટલે આઈ બરાબર કેટલા આવશે? બે. અને ગ્લુકોઝ છે એની અંદર સુયોજન કે વિયોજન કાંઈ ન થાય એટલે આઈની કિંમત કેટલી આવશે? એક. તો આનું ઉત્કલન બિંદુ છે એ કેવું આવશે? વધારે આવશે. નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના એ તત્વની સૌથી ઓછી આયનીકરણ ઉર્જા દર્શાવે છે? તો કયું આવશે? ડી. 3s છે ને 3s ની અંદર જે છે એ કદ વધે એટલે એની આયનીકરણ એન્થાલ્પી ઘટશે. આલ્કલી ધાતુઓ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ નીચું છે. પોર્ટલેન્ડ સિમેન્ટના ઘટકો છે એ ખાલી જગ્યા થશે. તો પોર્ટલેન્ડ સિમેન્ટના જરૂરી ઘટકોમાં કેલ્શિયમ ઓક્સાઇડ, સિલિકા, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડ જે છે તેમજ તેમાં જરૂરી કાચામાલ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ, જીપ્સમ અને માટી છે. તો જેમાં CaCO3 અને COO પૂરો પાડે છે, જ્યારે માટી એ સિલિકા તેમજ એલ્યુમિનિયમ અને ફેરિક ઓક્સાઇડ છે એ પૂરા પાડે છે. તો કયું આવશે? કેલ્શિયમ કાર્બોનેટ, જીપ્સમ અને માટી. ગ્રિગનાર્ડ પ્રક્રિયા કે કોની વચ્ચેની પ્રક્રિયા છે? ગ્રિગનાર્ડ મેં યાદ રખાયું હતું મેગ્નેશિયમ, તો આલ્કાઇલ હેલાઇડ પ્લસ મેગ્નેશિયમ વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બનશે? RMGX, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. 25મો, નીચેના પૈકી કઈ ધાતુઓનો ઉપયોગ ફોસ્ફેટના સ્થાનાંતરમાં ATPનો ઉપયોગ કરતા બધા જ ઉત્સેચકોમાં સહપરિબળ તરીકે વપરાય છે? તો કયું આવશે? મેગ્નેશિયમ. ATP છે મેગ્નેશિયમ એ ફોસ્ફેટ સમૂહ સાથે જોડાયેલ હોય છે, આથી તે ATP ફોસ્ફેટના સ્થાનાંતર સમયે સંકીર્ણ બનાવે છે. મેગ્નેશિયમ એ ઉત્સેચક ક્રિએટિન કાઇનેઝની હાજરીમાં સહપરિબળ તરીકે વર્તી ક્રિએટિનનું ફોસ્ફેટમાં રૂપાંતર કરે છે. તો ક્રિએટિન ATP અને એની અંદર ઉદ્દીપક છે કયું વપરાય છે? Mg+2. એક પાત્રમાં 18 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 ને 1 કિલોગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો 1.013 bar અને કયા તાપમાને પાણી છે એ ઉકળશે? તો શું ગોતવાનું છે? ΔTB બરાબર KB 1000×W2/M2×W1. જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસના પાણીના અણુઓની સંખ્યા અનુક્રમે છે એ ખાલી જગ્યા થશે. તો જીપ્સમ એટલે શું થશે? CaSO4×2H2O. પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4×½H2O અને CaSO4×2H2Oને આપણે ગરમ કરીએ તો 1½H2O પ્લસ શું બનશે? 3/2H2O છે એની અંદર દૂર થશે. કોસ્ટિક સોડા દ્રાવણને નીચેના પૈકી કોની સાથે ગરમ કરતા તે દહનશીલ વાયુ આપે છે? તો કોની સાથે આવશે? ઝીંક. કોસ્ટિક સોડા એટલે NaOH, 2 mols of NaOH પ્લસ ZN ગીવ્સ Na2ZnO2 પ્લસ H2 હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરશે. નીચેના પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊંચું છે? તો ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા છે કેવી થશે? સૌથી વધારે એટલે NaF બંધ છે કેવો થશે? પ્રબળ. એ તોડવા માટે વધારે શક્તિની જરૂર પડશે. તો કયું આવશે? બી. પીગલિત સોડિયમ ક્લોરાઇડનું એ વિદ્યુતનું વહન કરે છે ખાલી જગ્યાને હાજરીને લીધે શક્ય છે. શુદ્ધ આપણે NaCl છે એ ઘન અવસ્થામાં હશે તો વિદ્યુત પ્રવાહમાંથી પણ એનું વિદ્યુત વિભાજન છે એ થશે નહીં, પરંતુ પીગલિત અથવા તો એનું જલીય દ્રાવણ હોય ત્યારે Na+ અને Cl- આયનોના લીધે, મુક્ત આયનોના લીધે એનું અંદર છે વહન છે આપણને જોવા મળશે. COS ની દ્રાવ્યતા નિપજ 6×10⁻⁶ હોય તો જલીય દ્રાવણની મોલારિટી કેટલી થશે? તો COS છે એનું વિભાજન છે કઈ રીતે થશે? Cu+2 અને S-2. આની સાંદ્રતા S અને આની સાંદ્રતા શું થશે? S. તો KSP બરાબર શું થશે? S² અને KSP આપણને આપી દીધું છે 6×10⁻⁶ બરાબર S² બે બાજુ આપણે શું લેવું પડશે? વર્ગમૂળ એટલે આપણને એની મોલારિટી છે એ મળી જશે. સોડિયમ કાર્બોનેટની બનાવટ સાથે સંકળાયેલી પ્રક્રિયા ખાલી જગ્યા નામે વપરાય છે તો કઈ પદ્ધતિ ઓળખાય છે? સોલ્વેસ પદ્ધતિ. કયા આયન જલીય અને ત્રિજ્યા છે એ સૌથી ઓછી હોય છે? તો જેમ કેટાયન મોટો તેમ એનો જલીયકરણ અંશ છે કેવો થશે? નાનો થશે. તો કેટાયન છે કયો મોટો આવશે? સીઝિયમ. ખાવાનો સોડા એ છે ખાલી જગ્યાનું મિશ્રણ છે તો એ તો ડાયરેક્ટ જ છે. 35મો, નીચેના પૈકી બેરેલિયમ અને આલ્કલાઇન અર્ધધાતુઓ વચ્ચેનો તફાવત દર્શાવતો વિકલ્પ નથી. તો બી ટુ કાર્બન બેરેલિયમ કાર્બાઇડ એ જળ વિભાજનથી મિથેન આપે છે, જ્યારે બાકીના કાર્બાઇડ છે એસિટાઇલિન આપે છે. આનું જળ વિભાજન કરો એટલે આપણને શું મળશે? બેરેલિયમ હાઇડ્રોક્સાઇડ. બાકીના બધામાં કયું મળશે? એસિટાઇલિન. નીચેના પૈકી કયા પદાર્થની દ્રાવ્યતા એ તાપમાનના વધવા સાથે છે એ વધશે? તો કયું આવશે? બધા જ આપેલ તમામ, કારણ કે આયોનિક છે એનું પાણીમાં છે એ વિયોજન થાય
અને આયનોની સંખ્યા વધે એટલે આયનિકતા છે, વાહકતા છે, એ શું થશે, વધશે. નીચેની પ્રક્રિયા આપવા માટે કોની ક્ષમતા વૃદ્ધિ સૌથી વધુ છે? તો જલીય માધ્યમની અંદર આપણે છે તો કયું આવશે, લિથિયમ. એના નાના કદના કારણે જલીયકરણ ઊર્જા છે કેવું થશે, વધારે. તેથી લિથિયમ પ્લસ છે એની વિદ્યુત ઋણતા વધારે હોય તો એની સ્થાયીતા કેવી થશે, વધારે. સિમેન્ટ એ વધુ પ્રમાણમાં ચૂનો ધરાવે છે, તેથી સિમેન્ટ એ સેટિંગ પ્રક્રિયા દરમિયાન વધુ પ્રમાણે ચૂનાની તિરાડો છે એ ધરાવે છે, એની અંદર તિરાડો છે એનું પ્રમાણ છે એ શું થાય છે, વધે છે. નીચેના પૈકી કયું તેના ડાયહાઇડ્રોજન વડે સીધું ગરમ કરતા હાઇડ્રેટ બનાવતું નથી? તો બેરેલિયમ એ તેની ઊંચી આયનીકરણ એન્થલ્પી અને નાના કદના કારણે તે H2 સાથે સીધી પ્રક્રિયા આપતું નથી. એક સફેદ સ્ફટિક હાઇડ્રોક્સાઇડ X જ્યારે નાઇટ્રેટ Y સાથે પ્રક્રિયા કરી અન્ય હાઇડ્રોક્સાઇડ બનાવે છે જે વિઘટન પામી તેના ઓક્સાઇડનું અદ્રાવ્ય કથ્થાઈ સ્તર આપે છે. એક્સ એ પ્રબળ કાળજીપૂર્વક અને ત્વચામાંના પ્રોટીન પેસ્ટિસાઇડમાં ફેરવાય છે જે એક્સ અને વાય અનુક્રમે ખાલી જગ્યા હશે. તો કયું આવશે, NaOH, NaOH અને AgNO3. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને AgNO3 વચ્ચે પ્રક્રિયા થાય એટલે AgOH બનશે વત્તા NaNO3. AgOH અસ્થાયી છે એટલે તરત જ એનું સમારૂપાંતર થઈ જશે Ag2O, સિલ્વર ઓક્સાઇડ, અને એ કયો રંગ આપશે, બ્રાઉન કલર. તો કયું આવશે, NaOH અને AgNO3. આશ્રુતિ પદ અનુસાર અર્ધપારગમ્ય પડદો છે એ શું થશે, દ્રાવ્યને પસાર નહીં થવા દે પણ દ્રાવકને પસાર થવા દેશે. કઈ બાજુ વહન થશે, ઓછી સાંદ્રતાથી કઈ બાજુ જાય, વધારે સાંદ્રતા તરફ છે વહન થશે.